મેટ્રો સુપરમાર્કેટ ભાદરપુર લાવ્યા છે રેડીમેડ અને ફૂટવેર નો મહાસેલ. 20-40% ના ડિસ્કાઉન્ટ માં ખરીદી કરો. તારીખ 15 ફેબ્રુઆરી થી 1 સપ્તાહ માટે સેલ ઓપન. આજે જ મુલાકાત લો મેટ્રો સુપરમાર્કેટ મોલ, વડનગર રોડ, ભાદરપુર. નમસ્કાર, હું છું જીતેન્દ્ર પંડ્યા અને આપ જોઈ રહ્યા છો લોકનાથ ન્યૂઝ. આવો જોઈએ આજના તાજા સમાચાર. મહિયલના ડીએમ વિદ્યાલયમાં સન્માન સમારોહ યોજાયો. ખેરાલુ તાલુકાના મહિયલમાં આવેલા શ્રી ડીએમ ઉચ્ચતર અને ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલયમાં ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓના વિદાય સમારોહની સાથે તેજસ્વી વિદ્યાર્થીઓ તેમજ વય નિવૃત્તિ લઈ રહેલા વ્યાયામ શિક્ષક શ્રી ભીખાભાઈ એસ ચૌધરી અને શાળાને ધ્યાન આપનારા સદગૃહસ્થ દાતાઓના સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો. આ અંગે શ્રીજી એજ્યુકેશન ટ્રસ્ટના નિયામક શ્રી માનસીભાઈ એન ચૌધરીએ કાર્યક્રમની રૂપરેખા જણાવતા કહ્યું હતું કે શાળામાં ફરજ બજાવતા સ્ટાફના બાળકો અને ગામના બાળકો ગમે ત્યાં પ્રાથમિક શિક્ષણ લીધું હોય, પરંતુ ધોરણ 9-10 નું શિક્ષણ તો આ શાળામાં જ લે છે, એ આ શાળાની વિશેષતા છે. આજનો આ પ્રસંગ અમારા શાળામાં સતત અભ્યાસ કરી રહેલા ધોરણ 10 ના વિદ્યાર્થીઓ અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારંભ, સાથે સાથે આ સંસ્થામાં જેમને દાન આપ્યું છે એવા દાતાશ્રીઓનો સન્માન કાર્યક્રમ, વિશેષમાં વ્યાયામ શિક્ષક તરીકે છેલ્લા 33 વર્ષથી ફરજ બજાવતા એવા ભીખાભાઈ ચૌધરી એમનો વિદાય સન્માન સમારંભ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અમારું આ શાળાનું સંકુલ વિશેષમાં કહીએ તો અહીંયા જે નોકરી કરી ગયા અથવા કરી રહ્યા છે એમના તમામ સંતાનો 9-10 નું શિક્ષણ અથવા 8-10-12 નું શિક્ષણ આ શાળામાં જ લે એવો આગ્રહ છે. ગમે તો 7 ધોરણ સુધી ભણ્યા હોય તો એ પોતાના બાળકને 9-10માં તો અહીં જ દાખલ કરીને ભણાવે. તો વળી નવગામ ચૌધરી સમાજના અગ્રણી અને શિક્ષક શ્રી રેવાભાઈ ચૌધરીએ શાળા વિશે પોતાનો મત વ્યક્ત કરતા કહ્યું હતું કે આસપાસના ગામોમાંથી વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં અહીં અભ્યાસાર્થે આવતા હોવાથી ટૂંક સમયમાં વિદ્યાર્થીઓના આવાગમન માટે અમે શાળાની બસ સેવા શરૂ કરવા જઈ રહ્યા છીએ. અમારા નવગામ ચૌધરી સમાજમાં સૌથી વચ્ચે આ મહિયલ હાઈસ્કૂલ એકલી આવેલી છે, એટલે આજુબાજુના બધા અમારા સમાજના ગામના છોકરાઓ મહિયલ હાઈસ્કૂલમાં ભણે છે. આ સ્કૂલમાં પરિણામ તમે જોશો તો ગ્રાફ દિવસે દિવસે ઊંચો આવે છે. સાકરી, મહિયલ, ડાલિશના, ચુરાપુરા, અરઠી, ડભાડ, આજુબાજુના ડભાડના આબાદના વિસ્તારના મિયર્સના આ બધા વિદ્યાર્થીઓ અહીંયા ભણવા આવે છે અને હવે ટૂંક સમયમાં બસ પણ ચાલુ કરવાના છીએ. આજે મને ગેમરભાઈએ વાત કરી કે બસ માટે, તો બસનું પણ અમે આયોજન કરીશું. રાજ્યસભાના સાંસદ જુગલભાઈ ઠાકોરની અધ્યક્ષતામાં અને ધારાસભ્ય અજમલજી ઠાકોર સહિત મુખ્ય મહેમાન તરીકે ખાસ હાજર રહેલા બાદરપુર મેટ્રો સુપરમાર્કેટના માલિક શ્રી હીરા અબ્બાસ અલીભાઈ, વિસનગરના નાયબ મામલતદાર શ્રી પ્રતિકભાઈ એસ ઓઝા, કેરાલુ એપીએમસીના ચેરમેન શ્રી ભીખાલાલ ચાચરિયા, કેરાલુ મ્યુનિસિપલ હાઈસ્કૂલના નિવૃત્ત સુપરવાઇઝર ધનજીભાઈ કે ચૌધરી, કેરાલુ તાલુકા વ્યાય મંડળના પ્રમુખ શ્રી ગોવિંદભાઈ વી ચૌધરી વગેરે મહાનુભાવોની સાથે તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે એપીએમસીના ચેરમેન શ્રી ભીખાલાલ ચાચરિયાએ કેરાલુ તાલુકાને પ્લાસ્ટિક મુક્ત કરવાનો સંકલ્પ દોહરાવતા કહ્યું હતું કે ચાની દરેક કેન્ટીનથી માંડી ઘરમાં ચા કોફી માટે વપરાશમાં લેવાતી પ્લાસ્ટિકની ગરણી માનવ જીવન માટે જોખમરૂપ હોવાથી ટૂંક સમયમાં લોકોને સ્ટીલની ગરણીનું વિતરણ કરવામાં આવશે અને ખેડૂતો સજીવ ખેતી કરી વધુ નફો રળે તે માટે એપીએમસી દ્વારા પ્રચાર અભિયાન ચલાવવામાં આવશે. આજે સમગ્ર વિશ્વમાં જ્યારે પ્લાસ્ટિક, રાસાયણિક ખાતરો અને ઝેરી જંતુનાશક દવાઓ અને ઝેરી હવા આ બધું જે પરિણામો આપણે ભોગવી રહ્યા છીએ કે લોકોના સ્વાસ્થ્ય સાથે ખૂબ જ ગંભીર અસરો પેદા કરે છે, ત્યારે અમે સૌ પ્રથમ તો પ્લાસ્ટિકનો વપરાશ ઘટે અને એમાં સૌથી અમે નોંધ્યું છે કે જે ચા અને કોફીમાં જે ગરણી પ્લાસ્ટિકની વાપરીએ છીએ અને એમાં પણ એ ગરણી ચા ઉકળતો હોય ત્યારે અંદર મોટાભાગના લોકો હલાવતા હોય છે અને એ પ્લાસ્ટિક આપણા ઓતરડામાં જઈ અને કેન્સર જેવી ગંભીર બીમારીઓ નોતરે છે. એટલે અમે સમગ્ર ખેરાળુ તાલુકામાં પ્લાસ્ટિકની ગરણી
મેળવી અને એની જગ્યાએ એને સ્ટીલની ગરણી અમારા તરફથી એને દાન આપવાના છીએ. એ મુહિમ ટૂંક સમયમાં શરૂ કરીશું. સજીવ ખેતીનું શરૂ કરવાના છીએ. એ માટે અમે ટૂંક સમયમાં કાર્યક્રમ જારી કરવાના છીએ. શાળા હોય કે કોલેજ, સરકારની ગ્રાન્ટથી માત્ર શિક્ષણ કાર્ય જ સંભવ બને છે, પરંતુ શાળાની વ્યવસ્થાઓ માટે તો આજે પણ દાનની જરૂર પડે છે. ત્યારે મહિયલની આ શાળામાં વ્યવસ્થાઓ ઊભી કરવા માતબર રકમનું દાન આપનારા હીરા અબ્બાસ અલીભાઈ સહિત મહાનુભાવોનું સન્માન કરીને શાળાના સંચાલકોએ પ્રશંસનીય કામગીરી કરી છે, જે ખરેખર વખાણવા લાયક છે. સહયોગી રિપોર્ટર જયેશ રાવલ સાથે જીતેન્દ્ર પંડ્યા, લોકનાથ ન્યૂઝ, મહિયલ. ચેનલનું સતત અપડેટ મેળવવા માટે સૌ પ્રથમ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી અમારું અપડેટ સતત તમને મળતું રહેશે. ધન્યવાદ.